હલો ફ્રેન્ડ્સ, આપનું હાર્દિક સ્વાગત છે ઇનલ્સ કિચનમાં. આજે આપણે નિઝામી હાંડી બનાવવાના છીએ, તો ચલો તેને બનાવવાની રીત જોઈ લઈએ. અહીં આપણે તેજપત્તાના પાન, કાળા મરી, મોટી એલચી, એલચી, બાદિયાન અને લવિંગ લીધા છે. હવે બાફેલા ગાજર, બાફેલા બટેટા, બાફેલા ફ્લાવર, કેપ્સિકમ, લીલા મરચાં, વટાણા, બીન્સ, આદુ મરચાંની પેસ્ટ, ટમેટાં, પાલક, બટર, પનીર, ઘી, મસાલો, ડુંગળી, કાજુનો પાવડર અને ટમેટાની પ્યુરી, પોદીનાના પાન લીધા છે. હવે ચલો તેને બનાવવાની રીત જોઈ લઈએ. આ બધું શાકભાજી તમે પહેલેથી બાફીને રાખો તો આપણું પંજાબી શાક માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જશે. તો હવે ચલો જોઈ લઈએ. અહીં આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેમાં તેજપત્તાના પાન નાખીશું, ત્યારબાદ બાદિયાન નાખીશું, એલચો નાખીશું, મરી નાખીશું, લવિંગ નાખીશું, એલચી નાખીશું, થોડી વાર માટે થવા દેશું. હવે બટેટા નાખીશું, ત્યારબાદ ગાજર નાખીશું, બીન્સ નાખીશું, વટાણા નાખીશું, મરચી નાખીશું, લીલા મરચા લીધા છે, ફ્લાવર નાખીશું, કેપ્સિકમ નાખીશું. હવે તેને 5-1 મિનિટ માટે ચડાવવાનું રહેશે, કેમ કે આપણે શાકભાજી પહેલેથી જ બાફી લીધા છે. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે એક પેનમાં ઘી નાખીશું, ત્યારબાદ બટર નાખીશું, આ બેને મેલ્ટ થવા દેશું થોડી વાર માટે. હવે લસણ નાખીશું, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ નાખીશું, હવે ડુંગળી નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ. આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે ટમેટા નાખીશું. થોડી મિનિટ માટે ચડાવવાના રહેશે, આપણે તેની પ્યુરી જોતી છે એટલે. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, બરાબર રીતે મિક્સ કરી દઈએ. હવે થોડી પાલક નાખીશું, પુદીનાના પાન નાખીશું 3-4, હવે કાજુ ટમેટોની પ્યુરી બનાવી હતી એ નાખીશું. બરાબર રીતે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે આપણું શાક કિનારી છોડવા માંડ્યું છે. આ સમયે આપણે બાફેલું જે શાકભાજી કર્યું હતું પહેલાં તે એડ કરીશું.
બરાબર રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે પાણી નાખીશું ને થોડી વાર માટે ચડવા દેશું. થોડી વાર માટે ચડી જાય ત્યારબાદ આવા બબલ્સ આવવા માંડે. હવે આપણે તેમાં પનીર નાખીશું. હવે તેને 3 મિનિટ માટે ચડવા દેશું. હવે આપણે કસૂરી મેથી નાખીશું. અહીં આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ યુઝ કર્યું છે, હવે તે નાખીશું. આપણી આ ગ્રેવીમાં અમૂલનું ફ્રેશ ક્રીમ નાખીશું, ત્યારબાદ તેને શાકભાજીમાં નાખીશું. આમ કરવાથી દહીં ફાટતું નથી. આ રીતે મિક્સ કરી હવે તેને શાકમાં નાખીશું. હવે બરાબર રીતે મિક્સ કરી દઈએ. હવે 1 મિનિટ માટે ચડવા દેશું. હવે આપણે 1 ચમચી બટર નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેશું. થોડીક વાર માટે ઢાંકી રાખશું. 15 મિનિટ બાદ આપણી ગ્રેવી આ રીતે ઘટ થઈ ગઈ છે. હવે તેને સર્વ કરી દઈએ. તો મિત્રો, તૈયાર છે આપણી નિઝામી હાંડી, જે પરોઠા સાથે સર્વ કરી શકો છો. બનાવવામાં એકદમ સરળ છે, હોટલ સ્ટાઇલે જ બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.